ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः यस्य निःश्वसितं वेदाः यो वेदेभ्योऽखिलं जगत् निर्ममे तमहं वन्दे विद्यातीर्थमहेश्वरम्। ननु कायं वासना यस्याः क्षय प्रयत्तव्यमिति चेत्, कि जेना क्षय माटे आपणे प्रयत्नशील थवानुं छे, ए वासना शुं छे? चार सामान्य द्रव्य दृढ़ भावनया त्यक्त पूर्वा पर विचारणम यत् आदानम पदार्थस्य त्यक्त पूर्वापर विचारणम पूर्व न पर कारण कार्यों विचार करे वगैरह पदार्थ आदानम कोई पदार्थ ग्रहण था है, कसुक था है, कोई वर्तन था है, जेमा पहलाना पश्चिनो कोई प्रकार ना विचार ज नहीं, अर्थात ये वर्तन सहसा थतु हुआ है, आवेगात्मक वर्तन थतु हुआ है, उन कारण शुं छे? दृढ़ भावना કારણ કે ભૂતકાળની અંદર એ પ્રકારની ભાવના વારંવાર અને લાંબા કાળ સુધી કરી હોવાના કારણે દૃઢ થઈ ગઈ છે, એ દૃઢ ભાવનાને જ વાસના કહે છે, જે વર્તમાનમાં આપણા વર્તનનું સંચાલન કરતી હોય છે। ભાવિતમ તીવ્ર સંવેગાત આત્મના યત તદેવ સ ભવતિ આશુ મહાભાવો। તીવ્ર સંવેગાત, તીવ્ર સંવેગને કારણે, એટલે કે તીવ્ર કે દૃઢ ભાવનાને કારણે, યદેવ ભાવ્યતમ, જે વસ્તુની એને ભાવના કરી છે, જેથી મન સંસ્કાર પડ્યા છે, મન વાસી થયું છે, હિ મહાભાવો સહ આશુભવતી, એ વ્યક્તિ તરત જ એ બની જાય છે। તો જે પ્રકારની મનમાં ભાવના હોય, જે તીવ્ર ભાવના હોય, એ પ્રકારે વ્યક્તિ બની જાય। विगते दर संस्मृति ही ते वक्त है बिया बधा प्रकार स्मरण जतु रहे, बिया बधा प्रकार चिंतन जतु रहे, एक ज वस्तु एना मन पर सवार थी जाए, इनी साथ एक बनी जाए, एज बनी जाए। तादर ग्रुप ही पुरुष है वासना विवशीकृत है, अवासना थी विवश थे मनुष्य ये रूपनोत बनी जाए। संपश्यति यदे वही तद સદ વસ્તુ એથી વિમુખ્યતે, અને જે વસ્તુની પોતે ભાવના કરેલી છે, જે વસ્તુ અત્યારે પોતાના મનમાં પ્રગટ થઈ છે પૂર્વની ભાવનાને કારણે, જે વસ્તુ કે ભાવના મનમાં પ્રગટ થઈ છે એ જ સાચું છે એવું એ માનતો થાય છે। વાસના વેગ વૈવશ્યાત સ્વરૂપમ પ્રજહાતિ તદ, પોતાના સ્વરૂપનો ત્યાગ કરીને વાસનાથી વિવશ થવાને કારણે એ વાસનામાં સ્વરૂપ ધારણ કરેલા છે। દુર્દૃષ્ટિ ભ્રાંતમ પશ્યતિ, એ વાસનાથી જેની દ્રષ્ટિ દૂષિત થઈ છે, એ વસ્તુ છે તેવી જોતો નથી, ભ્રાંત અર્થાત અધ્યારોપ કરીને જીવે છે। મદવશાદિવ, જેમ કોઈએ નશો કરેલો હોય અને એને છે ના દેખાય, એની કલ્પનાની વસ્તુ દેખાય, તેવી રીતે આ વાસનાના મદથી વાસિત છે, પણ જે વસ્તુ છે નથી જોતો, એની કલ્પનાની વસ્તુ જોવે છે। બૃહદારણ્યક ઉપનિષદમાં કહેવામાં કેવી રીતે માણસનું વર્તન આ વાસના સંચાલન કરતી હોય, સો યથા કામ ભવતી તત્ ક્રતુર ભવતી, જે પ્રકારની કામના મનમાં જન્મે, એ પ્રકારના સંકલ્પ જન્મે કામનાને પૂરી કરવા માટે, યત કર્તુર્ભવતિ તત કર્મ કુરુતે,
जी प्रकार संकल्प भजन में ये प्रकार कर्म करे ये प्रकार नु फल मे आखी जो वस्तु वासना से संचालित था। वासना जन्म इच्छा जन्म आवे ये संकल्प करावे ये कर्म करावे ये फल प्राप्त करावे क्योंकि ये वासना वही पासे वधारे प्रभाव थाय वही पासे बीजी इच्छा ने जन्म आपे आखिर आज मणस वर्तन हो प्रकार जेमें सामान्य मणस खरेखर तो असहाय हो मणस मन में इच्छा जन्म असहाय बनी गयो हम मन में संकल्प थो इच्छा कम पूरी करी कि इच्छा पूरी वगैरह न चाले संकल्प ने पूरी करने कर्म करव पड़े कर्म करे फल मे जो वासना जन्म थो एने वही पोषण मे आम सामान्य मन तो जो के मनुष्य नु वर्तन संचालित हो खरेखर तो आम तो आप कही कि मनुष्य ने भगवान संकल्प शक्ति आपी से फ्री विल आपी मोटे भागे ना उपयोग थतो नहीं जयरे वर्तन वासना थी संचालित हो संस्कार थी संचालित हो राग द्वेष संचालित हो तरह अपनी आ फ्री विल એટલે સ્વતંત્ર સંકલ્પ શક્તિ કોઈ રીતે ઉપયોગમાં આવતી જ નથી કહ્યું ને વિગત એ તરફ સંસ્મૃતિ આ બાકી બધી સ્મૃતિ જતી જ રહે કે મારે વિવેક કરવો જોઈએ પૂર્વનું વિચારવું જોઈએ પછીનું વિચારવું જોઈએ આવી જાતનો વિવેક માણસમાં હોય એ બધું જતું રહે આ રીતે જેવી વાસના તેવો જ મનુષ્ય એમ કહી શકાય જેવી વાસના તેવો મન અને જેવું મન તેવું માનવી વાસના દ્વિધા પ્રોક્તા શુદ્ધા છે મલિના તથા વાસના બે પ્રકારની કહેવામાં આવે છે શુદ્ધ વાસના અને મલિન વાસના મલિના જન્મ હેતુસ્યા શુદ્ધા જન્મ વિનાશની જે મલિન વાસના છે એ નવા નવા જન્મ માટેનું કારણ બને છે જયારે શુદ્ધ વાસના છે એ જન્મના નાશનું કારણ બને છે અજ્ઞાન સુગનાકાર ઘનાહંકાર શાલિની આ મલિન વાસના છે એની શોભા છે ને કારણે અહંકાર ને કારણે છે ભાઈ કેવો અહંકાર ઘન અહંકાર તીવ્ર અહંકાર નક્કર અહંકાર અહંકાર નું પૂતળું એટલે કહ્યું ઘનાહંકાર શાલિની અહંકાર હોય દર્પ હોય ઘમંડ હોય તો જેમ વધારે અજ્ઞાન વધારે અજ્ઞાન એટલે ટૂંકમાં અજ્ઞાન ને કારણે વાસના જેમ વધારે વધારે ઘન બને દ્રઢ બને નક્કર બને જોરાવર બને વેગવાળી બને તેમ તો અહંકાર પણ નક્કર ને વેગવાળો બનતો જાય પુનર્જન્મ કરી પ્રોક્તા અહંકાર એટલે મમકાર કર્તૃત્વ ભોક્તૃત્વ રાગ દ્વેષ આ મલિન વાસના ને કારણે માણસમાં રાગ દ્વેષની તીવ્રતા હોય એટલે એના બધા કર્મ પણ રાગ દ્વેષ સંચાલિત હોય એટલે બધા પાપ કર્મ વારંવાર થવાના નવો જન્મ મળવાનો છે પુનર્જન્મ કરી પ્રોક્તા મલિન વાસના બુદ્ધિ બુદ્ધિમાન મનુષ્યો કહે છે કે આ મલિન વાસના છે તો પુનર્જન્મ કરનારી છે એ શુદ્ધા પુનર્જન્માંકુરમ ત્યક્ત્વા સ્થિતા સંભ્રષ્ટ બીજવત દેહાર્થમ ધ્રિયતે જ્ઞાત જ્ઞેય શુદ્ધા એથી જે ઉચ્યતે જયારે શુદ્ધા જન્મ વિનાશ ની શુદ્ધ વાસના તો જન્મ નો વિનાશ કરનારી છે કઈ રીતે સંભૃષ્ટ બીજવત પુનર્જન્માંકુરમ ત્યક્વા જે મલિન વાસના નું બીજ છે મલિન વાસના બીજરૂપ છે વાસના જ બીજરૂપ છે તો મલિન વાસના છે બીજરૂપ છે જે પુનર્જન્મ માટેનું બીજ પુનર્જન્મ રૂપે અંકુર ઉત્પન્ન કરનારું કરનારી આ મલિન વાસના બીજરૂપ છે સંભૃષ્ટ બીજવત અશુદ્ધ વાસના છે એ પેલી મલિન વાસના બીજને જણા કે શેકી નાખે અને બીજ શેકાય એટલે પછી એમાં અંકુર ઉત્પન્ન કરવાની શક્તિ ચાલી ગઈ તો મલિન વાસનામાં શેકાઈ ગઈ તેથી પુનર્જન્મ રૂપી અંકુર ઉત્પન્ન કરવાની એની ક્ષમતા નષ્ટ થઈ ગઈ દેહાર્થમ ધ્રિયતે માત્ર આ પણ પુનર્જન્મ રૂપી અંકુર નો નાશ કર્યો આ દેહી નું ધારણ કરનારી ખરી આ દેહી ની તો આવશ્યકતા છે જ્ઞાન માટે દેહાર્થમ ધ્રિયતે જ્ઞાત જ્ઞેય
અને જ્ઞેય અર્થાત પરમ બ્રહ્મ જે જાણવાનું છે એના જ્ઞાન માટેનું આ સાધન બને છે. હવે આગળ કહે છે ગુજરાતીમાં અગ્નિ 59 મુકવાનું અહીં 53 મુકવાનું દેહાદીનામ પંચકોશાનામ તત્સાક્ષિણઃ ચિદાત્મનશ્ચ ભેદ આવરકમ અજ્ઞાનમ તેન સુષ્ઠુ ઘનીભૂતઃ આકારઃ યસ્ય સા ઇયમ અજ્ઞાન સુઘનાકારા યથા ક્ષીરમ તક્ર મેલનેન ઘની ભવતે યથા વા વિલીનમ ઘૃતમ અત્યંત શીત પ્રદેશે ચરમ વા અવસ્થાપિતમ ચિરમ અવસ્થાપિતમ સુઘની ભવતે તથા વાસના દ્રષ્ટવ્યા ઘની ભાવશ્ચ ભ્રાંતિ પરંપરા. તો અજ્ઞાન સુઘનાકારા એ શબ્દ છે એને ગ્રંથકાર સમજાવ્યા છે. અજ્ઞાન કોને કહેવાય? દેહાદીનામ પંચકોષાનામ તત્સાક્ષિણસ્ય ચિદાત્મનસ્ય ભેદ આવરકમ અજ્ઞાન. અજ્ઞાન જે છે જે વિવેક જ્ઞાનને આવૃત કરનારું છે, ઢાંકી દેનારું છે. કયું વિવેક જ્ઞાન? આત્મા અનાત્માનું વિવેક જ્ઞાન. ચિદાત્મનસ્ય સાક્ષિણ, આત્મા ચિત સ્વરૂપ છે, સાક્ષી છે. જરા દેહ કહો, પંચકોષ કહો, એવો એ અનાત્મા છે. એ બે સ્પષ્ટ છે, આત્મા આત્મા છે, અનાત્મા અનાત્મા છે, એક ચૈતન્ય છે, બીજું જળ છે, એક એક છે, એક અનેક છે, એક સત્ય છે, બીજું મિથ્યા છે, એક સાક્ષી છે, બીજું સાક્ષી છે, એક સ્વયં પ્રકાશ છે, બીજું જળ છે, એક નિર્વિકાર છે, બીજું વિકારી છે. બધી રીતે વિલક્ષણતા છે. આત્મા અનાત્મા કોઈ પ્રકારની સમાનતા નથી, બધા પ્રકારની વિલક્ષણતા છે. એટલા જ માટે કોઈ ભૂલ ના કરે. ખરેખર તો ભૂલ ક્યારે કરીએ? કઈક સરખાપણ હોય તો ભૂલ કરી શકીએ. દોરડું પેલા સાપ જેવું એવું જ લાંબુ હોય ને એવું વળાંક વાળું હોય ને એવી જાતનું ચળકતું હોય તો કદાચ આપણે દોરડાને સાપ માનીએ કે સાદૃશ્ય અર્થાત સમાનતા છે એટલે એવી જાતનો અધ્યારોપ થાય. પણ આત્મા અનાત્મા શું સમાનતા છે? કોઈ સમાનતા નથી. છતાં પણ એટલે બે ભેદ છે, બે જુદા છે એવું સ્પષ્ટ છે. છતાંય પણ એ ભેદને ઢાંકનાર, જ્યાં ભેદ છે ત્યાં અભેદનો ભ્રમ ઉત્પન્ન કરનાર. વાસ્તવમાં આત્મા એક છે, અનાત્મા બીજી વસ્તુ છે. એ બે સ્પષ્ટ રીતે જુદા છે, છતાં પણ એ બેને અભિન્ન બતાવનાર, એક બતાવનાર આ કયું છે? એનું નામ અજ્ઞાન. આ ભેદને ઢાંકવો એટલે કે ત્યાં અભેદનો ભ્રમ ઉત્પન્ન કરવો. તેને સુષ્ઠ ઘનીભૂત આકાર. આ રીતે આત્માનાત્મનો વિવેક ઢંકાઈ ગયો. અનાત્માને આત્મા માનવામાં આવે, અનાત્માના ધર્મનો આત્મા પર અધ્યારોપ કરવામાં આવે, આત્માને તેથી જીવ કે સંસારી માનવામાં આવે. એ માન્યતા છેવટે બસ ઘનીભૂત થતી જાય છે. એ માન્યતા સતત જાળવી રાખતા હોવાના કારણે, કારણ કે આપણી આપણા બધા જ વર્તનની પાછળ અજ્ઞાન રહેલું જ છે, અવિવેક રહેલો જ છે, અનાત્માને આત્મા માનવાનો ભ્રમ રહેલો જ છે. એ તો સૂક્ષ્મ સ્તર પર રહેલો છે. અને છતાં પણ આપણા બધા વિચારોનું બધી બધાનું એ સંચાલન કરતો, ટૂંકમાં એ બધાનો પાયો, બધા વિચારોનો, બધી ઈચ્છાઓનો, બધા વર્તનનો, બધાનો પાયો તો આ અજ્ઞાનમાં જ છે. અનાત્મામાં આત્મબુદ્ધિ, અનાત્મા ધર્મનો આત્મા પર અધ્યારોપ, આત્મા તેથી અલ્પ કે જીવાત્મા માનવ, આ માન્યતા તો રહેલી જ છે.
बाकी बधी मान्यताओ आ मान्यता में जन्मती हो बधीज मान्यताओ बधीज ग्रंथिओ बधीज इच्छा बधु आमा जन्मत हो कारण अविद्या के अध्यास के अध्यारोप नु सतत पोषण प्राप्त होने कारण आमज अहंकार जन्म अहंकार देह ने आत्मा मन अहंकार उपाधि आत्मबुद्धि अहंकार पोषण शेमाथी मळे छे अविवेक माथी आत्मा ने आत्म रूपे न जाणवो अनात्मा अनात्म रूपे न जाणवो अनात्मा आत्म रूपे जाणवो अविवेक अहंकार एटले के अहम नी भावना ने व्यक्तित्व नी भावना ने मर्यादित प्राणी भावना सतत पोषण अपना ये सतत पोषण थाय छे कि अहंकार अज्ञानी उपजे छे मणस न जाणता होने कारण अहंकार ना आधारित कर्म थाय छे ते अहंकार वधारे घनीभूत थाय एटले अहंकार माथी जन्मेली इच्छाओ एनाथी थता कर्म ये सतत अहंकार पोषण आपनार बने अहंकार तो बराबर घन बने घन एटले नक्कर बने खाई पीने जाड़ो पाड़ो तगड़ो थयेलो छे अने थयाज करे એના વિશે જો કઈ પગલું ભરવા ના આવે તો અહંકાર ને દૂર કરનાર એટલા માટે કોઈ નથી બધું કરનાર જ અહંકાર છે એને પૂછનાર કોણ છે અંતેથી તું પોતાની તરફ પુષ્ટ કર્યા જ કરવાનો ને ઘનીભૂત આકાર યસ્યાહ સા એને કારણે આ વાસના પણ અત્યંત ઘનીભૂત બનતી જાય કઈ વાસના દેહને અહમ કહેવાની वासना पछी अहंकार प्रकट था तो जे नक्कर नहीं वस्तु नक्कर केम बन्यो दृष्टांत आप्यो यथा क्षीरम तक्रमेलदेन घनी भवति जेम दूध तो प्रवाही छे परंतु दही साथे मेळवाथी ए जाय के पेलो घन बनी जाए नक्कर बनी जाए यथा वा विलीनम घृतम अत्यंत शीतल प्रदेशे क्षीरम अवस्थापितम सुघनी भवति अथवा ओगळेलू घी होय તે પણ અત્યંત ઠંડા પ્રદેશમાં જ્યારે રાખવામાં આવે ત્યારે એ પણ થીજી જાય અને નક્કર બની જાય તથા વાસના દ્રષ્ટિ આ પ્રકારે વાસના એટલે એક વાસના કઈ નથી પણ આ વાસના સતત આવૃત્તિ થાય સતત દોહરાવાય એટલે ધીમે ધીમે ઘની બની જાય ઘન બની જાય અત્યંત નક્કર બની જાય બહુ પ્રબળ બની જાય तो वासना नो घनी भाव एटले शु घनी भावश्च भ्रांति परंपरा एक पछी एक भ्रांति जन्म अभ्यास करे भ्रांति भ्रांति से उज्ञान होने कारण भ्रांति परंपरा चालू रहे तो आ केवी रीते भ्रांति परंपरा चालू राखना ये वासना से मलिन वासना ताम च आसुर संपद विवरणे भगवान आह भ्रांति परंपरा छे आ घनीभूत वासना जे भ्रांति परंपरा ने जमावनारी छे केवी होय वास्तव में तो एनु भगवान विवरण करे छे भगवद गीता ना 16मा अध्याय में प्रवृत्तिम च निवृत्तिम च जनान विदुरासुराः न शौचं नापि चाचारः न सत्यं तेषु विद्यते प्रवृत्तिं च निवृत्तिं तो आसुराः जनाः प्रवृत्तिं च निवृत्तिं च न विदुः अभी आसुरी के मलिन वासना होय एटले अविवेक होय सारा नरसा विषय विवेक ना होय शु हित करनारो छे शु अहित करनारो छे ए प्रकारनो विवेक करवानी आसक्ति आ वासना नी मलिनता ने कारण एटले प्रवृत्ति प्रवृत्ति एटले शेनाथी आवो पुरुषार्थ सिद्ध थाय ते वस्तु करवा योग्य छे प्रवृत्ति एटले आपणा जीवनमां शु करवा योग्य छे શું કરવાથી આપણે ઉન્નતિ થાય શું કરવાથી સુખ પ્રાપ્ત થાય એ પ્રકારના કર્મની પ્રવૃત્તિ કહી નિવૃત્તિ શું આપણે નુકસાન કરનારું છે
ये नुकसान करे ये प्रकार कर्म से आप निवृत्त सही है अपने लाभ करे कि उन्नति करे ये प्रकार कर्म प्रवृत्त सही है। ये प्रकार विवेक दरेक मानवीय करव जो करते सामान्य रीते जयरे आवड़ मन आ मलिन के आसुरी वासना थी जयरे अभिभूत थी गये वशीकृत थी गयी हो वासना मनस वशीकृत करे अपनी वासना सात्विक हो वशीकृत करे युधिष्ठिर ने गम्मे तेम कोई जुठू बोली ना सके अभी जुठू बोलने एक बार कहीं अश्वत्थामा हता तो वहां से नहीं कहवा चिकना जी कहवाए ज नहीं પોતાની જાતને જુઠ્ઠું બોલવા માટે કોઈ રીતે પ્રવૃત્ત કરી જ ના શકે એવી જાતનું આસુરી બળ નથી અથવા દૈવી બળ એવું પ્રબળ છે ને કે એ પ્રકારની વૃત્તિને ઉઠવા જ ના દે ના કરવા દે એ એક વાર આટલું બોલ્યા ને એમને કેટલી રાત ઊંઘ નહીં આવી તો ભગવાન જાણે અશ્વત્થામા હતા નરો વા કુંજરો વા આટલું એ તો અર્ધ સત્ય બોલ્યા જેનું વ્હાઈટ લા એમ કહેવાય પૂરેપૂરું જુઠ્ઠું નથી બોલ્યા નરો વા કુંજરો વા એવું બોલ્યા પછી જાણે છે કે બી જુઠ્ઠું જ કહેવાય કારણ કે અશ્વત્થામા હતા એ બોલવાની પાછળ ખોટો ખ્યાલ પહોંચાડવાનો ઈરાદો તો હતો જ માણસો વચન સાચું હોય પણ ઈરાદો ખોટો હોય તો જુઠ્ઠું જ કહેવાય જે વસ્તુ હું જાણતો હોઉં એ જ પહોંચાડવાનો ઈરાદો હોવો જોઈએ અને એ જ વસ્તુ પહોંચાડવી જોઈએ તો જ સાચું કહેવાય જુઠ્ઠું તો બોલે કેટલો બધો સંઘર્ષ એના સુદામાને કૃષ્ણ પાસે જવું ને માંગવું થઈ જ ના શકે મંગાય નહીં બીમારા છે એ મને ના કહીશ તું એની પત્ની કેટલી બળજબરી કરી જાઓ ને આ તમારા 27 બાળકો બિચારા ભૂખ્યા દર્શાવજો ને કેવા થઈ ગયા છે જાઓ એમ કરીને ફરજ પાડી તો એ માંગી તો ના શકાય ત્યાં જઈને કશું કહે માંગી માંગે નહીં એટલે વાસના કેટલી સાત્વિક વાસના કેટલી પ્રબળ છે એ પણ કેવી રીતે માણસના મનનું સંચાલન કરતી હોય છે કે માણસ બીજું કરી જ ના શકે પ્રહલાદને ગમે તેટલું કોણ પણ એ હરિ સિવાય નારાયણ સિવાય બીજા કોઈ ઈશ્વરને સ્વીકારી શકે જ નહીં પિતા હોય કે ગમે તે હોય એટલે આ બધા સાત્વિક વાસના દ્રષ્ટાંત એ પણ માણસે પરવશ જ બનાવે એમ કે તો ચાલે પ્રકૃતિ યાંતિ ભૂતાની નિગ્રહ કેમ કરી શકે એ પ્રકૃતિ જ છે સાત્વિક પ્રકૃતિ પણ સંચાલન કરનારી છે અને તામસી પ્રકૃતિ સંચાલન કરનારી છે તો તામસી પ્રકૃતિ વાળા લોકોને ખબર જ ના પડે પ્રવૃત્તિ શું કરવું અને શું ના કરવું શું કરવાથી પોતાને લાભ થશે શું કરવાથી હાનિ થશે એ પ્રકારનો વિવેક કરવાની ક્ષમતા જેના મનાથી અંતેથી જેનાથી લાભ થાય એ વસ્તુ છોડી દે અને ઘરે લાભ થાય એ જ કરે ટાંકણે ખોટો નિર્ણય એટલે સ્વામીજી કે ઘણી વાર આપણે પેલા પેલી વાડની અંદરથી પસાર થવાનું હોય ને ત્યાંથી તો અત્યારથી આપણે માથું નીચું કરી દઈએ જેથી કંઈક આપણે બહુ પહેલેથી રિસ્ક જોખમ લઈએ જ નહીં એટલે ત્યાં માથું નીચું કરવાનું છે અથડાય નહીં એટલા માટે કેટલા વખત પહેલા જ નીચું કરીને આપણે જઈએ અને પછી બહુ વખત પછી ઊંચું કરે પણ બરોબર ત્યાં જ ઊંચું થાય અને ઢેકો પડે માથા આવું થતું હોય છે એટલે માણસ તાકડે જ ખોટો નિર્ણય લે એ નુકસાન થવાનું હોય રોજ તિમ છે નિવૃત્તિમ છે ને જના નિવિદુરાહ આસુરાહ આસુરી પ્રકૃતિ વાળા મલિન વાસના વાળા લોકો તો જે કરવાનું હોય તો ઉલટું જ કરે ને સૌ છે એટલે એમના મનમાં શુદ્ધિ હોય જ નહીં એમની ક્યારે ભાવનાઓ શુદ્ધ હોય જ નહીં મલિન ભાવનાઓ જ હોય બીજાને છેતરપિંડી કરવી બીજાનો લાભ લેવો એવી જાતની વૃત્તિ હોય ન આપી આચાર હોય એમનો સદાચાર હોય ના શકે સદાચાર માટે જે પ્રકારનું શિસ્ત જુદો હોય જ ના શકે ચંપલ કાઢતા સીધી મૂકે તો આમ જ થાય એવી ધીરજ હોય જ ને અંદર એટલે એ આચાર માટે જે પ્રકારની ધીરજ જોઈએ સાવધાની જોઈએ એનું મૂલ્ય જોઈએ એવું હોય જ નહીં તેથી એમનામાં યોગ્ય આચાર થાય કોઈ વખતે ન સત્યમ તે શું વિદ્યા તે સત્યનું પાલન તો શક્ય જ નથી એમને માટે કારણ સત્યના પાલન માટે સાવધાની જોઈએ શિસ્ત જોઈએ ઘણું બધું જોઈએ
सावधानी हो जाने पेली वासना जरे एम संचालन करते हो तेरे साचु बोलो ना तेरे पेली वासना संचालन करते तो खोटू बोला है। पछी आगा कहे बदा श्लोक आप दीदा छे यहाँ आगे तो असत्यम प्रतिष्ठन्ते जगदाहुरनीश्वरम् अपरस्पर संभूतम् किमन्यत् कामहेतुकम् असत्यम् यथा वयम् अनुप्रायाः तथा इदं जगत् सर्वम् असत्यम् આપણે જેવી રીતે જુઠ્ઠાણા છીએ ત્યાં જગત જુઠ્ઠું છે એટલે એમને ક્યાં સાચું દેખાય જ નહીં અસત્યમ આ જગત કેવું છે જુઠ્ઠાણાથી ભરેલું જ છે એમને એવું જ દેખાય પાપી સર્વત્ર સંગતે પાપમ આપણી જેવી દ્રષ્ટિ હોય સૃષ્ટિ હોય એ પોતે જુઠ્ઠાણા ભરેલા છે માટે એમને બધે જુઠ્ઠાણું દેખાય જગતમાં ક્યાંય સત્ય છે અપ્રતિષ્ઠા કોઈ પ્રતિષ્ઠા નથી ધર્મ અધર્મ નામની પ્રતિષ્ઠા વાળા જગત આધારિત છે ધેર ઇઝ એન ઓર્ડર ધર્મ નામનો એક નિયમ છે એવું એમને એવી પ્રતિષ્ઠા દેખાય જ નહીં ક્યાં કશું ઠેકા કોઈ જગ્યાએ નિયમ નથી ધર્મ એટલે એકવાર સ્વીકારવા તો નિયમ પછી તમારે એનું પાલન કરવાની પણ એક ફરજ પડે તમને પણ ધર્મ નામની વસ્તુ કોણ ક્યાં છે કોઈ વસ્તુ નિયમ જ ક્યાં છે કોઈ પ્રતિષ્ઠા નહીં જગતની આપણે કે જગતની પ્રતિષ્ઠા છે ધર્મ આ સમગ્ર જગતનું સંચાલન કરનાર એક કાયદો છે એક નિયતિ છે એક ઓર્ડર છે ધર્મ છે તો કે નહીં એવી કોઈ પ્રતિષ્ઠા નથી ટૂંકમાં એ લોકો ધર્મ અધર્મ એવું સ્વીકારતા નથી જગત આહુ અપ્રતિષ્ઠમ અસત્યમ અનીશ્વરમ તો જગતનું સંચાલન કરનાર કોઈ ખરો કે નહીં ભાઈ તમે કર્મ કરોનું ફળ આપનો કર્મફળ દાતા ખરો કોઈએ નથી આ જગતનું શાસન કરનાર કોઈ ઈશ્વર ઈશ્વર એટલે શાસન કરનાર એવો કોઈ છે નહીં બધી વસ્તુ સ્વતંત્ર જ છે સ્વભાવ વસ્તુ પ્રવર્તે છે બધું સ્વભાવ પ્રમાણે કામ કરે છે અને આ જગતનું સંચાલન કરનાર નિયંતા કોઈ છે જ નહીં કોઈ ઈશ્વર નથી જગતનું સર્જન કરનાર પાલન કરનાર ઈશ્વર કોઈ એટલે એમની બુદ્ધિમાં આવું જ સૂચે કહેવાનો ભાવ છે કે એ કઈ ભાઈ આ પ્રકારે જ એ લોકો વિચાર કરે ટૂંકમાં જગત તો બધાની સમક્ષ છે જ એ જગતના અનુભવમાંથી જુદા જુદા લોકો જો નિર્ણય પર આવ્યા છે ને આ જગતમાં કોઈકને સતત ઈશ્વરની લીલા દેખાય કોઈ ભગવાનનો ભક્ત હોય એને બધે લીલા દેખાતી હોય એને લાલાની ને વાલાની લીલા દેખાય કોઈ વેદાંતિને પણ ભગવાનની વિભૂતિ દેખાય જગતનું સર્જન પાલન લયા થઈ રહ્યું છે ભગવાનની વિભૂતિ દેખાય એ જગ્યાએ પેલા અવ્યવસ્થા દેખાય અન્યાય દેખાય અધર્મ જ દેખાય મંદિર વજીને શું જુઓ છો ભગવાન દર્શન કરો છો પેલો કચરો જુઓ પેલો ત્યાં જ જુએ કે જોયું આવું મંદિર તમારે આવા પૂજારીઓ જો પૂજારી કેવો કપડા પહેરે શું કરવું છે એ જ જોયું એટલે ભગવાન ની તમે જો એ નહીં જોવા ઉકરડા તરફ એની નજર જાય એટલે એને ક્યાં પ્રતિષ્ઠા દેખાય ઈશ્વર દેખાય જ નહીં બાકી આ જગત જોઈને જ લોકો કે ઈશ્વર છે હા શું ભગવાનની લીલા છે શું ભગવાનની કૃપા છે અપરંપાર એવું બધું દેખાય મને શું દેખાય ક્યાં છે ભગવાન કોઈ નિયંતા ક્યાં છે બધું સ્વભાવ પ્રમાણે ચાલે છે કોઈ ધર્મ નથી કોઈ નિયંતા નથી કોઈ સર્જન કરનાર નથી ધર્મ અધર્મ પર સર્જન કરનાર નથી કર્મ પર સર્જન કરનાર નથી ઈશ્વર પર સર્જન કરનાર નથી તો કોણ સર્જન કરનાર છે આ પરસ્પર સંભૂતમ બસ સ્ત્રી પુરુષના પરસ્પર સંયોગમાંથી જ આ બધું જન્મેલું છે એ જગતનું કારણ છે એ જ એમને દેખાય છે બીજું કોઈ દેખાતું નથી પ્રત્યક્ષ સિવાય ભોગ્ય પ્રમાણને સ્વીકારનાર નહીં કે મન્ય આ સિવાય શું કારણ હોય કામ હેતુ કમ એ કામ જ આ જગતનું કારણ છે બીજું કોઈ કારણ નથી આવી દ્રષ્ટિ હોય આ ફિલોસોફી જ એમની એટલે વાસના મળીને હોય તો આ પ્રકારના જ વિચારસરણી હોય એટલે આગળ કહે છે એતામ દ્રષ્ટિમાં વષ્ટભ્ય નષ્ટાત્માનોલ્પબુદ્ધયઃ
प्रभवन्त्युग्रकर्माणः क्षयाय जगतो हिताः। एताम दृष्टिम अवस्तभ्य, बस आज दृष्टि नो आश्रय रहे, क्या सत्य नहीं, क्या धर्म नहीं, क्या ईश्वर नहीं, काम सिवाय जगत में बीजू कशु जन से बस। हमने बदले हमने ईश्वर लीला ना देखा, हमने काम ही लीला देखा, बस आओ देखा। एताम दृष्टिम अवस्तभ्य, तो दरेक दरेक जन पोताने एक दृष्टि धराव, तो दरेक दरेक जन दरेक मनुष्य आ प्रकारे એટલે જીવન વિશે કઈ દ્રષ્ટિ ધરાવતો જ હોય છે। સાત્વિક મનુષ્ય પોતાની દ્રષ્ટિ ધરાવતો હોય, રજોગુણી મનુષ્ય પોતાની દ્રષ્ટિ ધરાવતો હોય, તમોગુણી પોતાની તમોગુણી દ્રષ્ટિ છે। રજોગુણી માણસ બધે ભોગના ભોગની જ વસ્તુ દેખાય, બસ એને એવું જ દેખાય। સત્વગુણી હોય એને બધે ઈશ્વર દર્શન થાય। વેતાન દ્રષ્ટિમ અવસ્તભ્ય, હવે તમોગુણી કે મલિન વાસના ધરાવનારા પુરુષો આ પ્રકારની દ્રષ્ટિનો આશ્રય લઈને નષ્ટાત્માનઃ, નષ્ટ સ્વભાવઃ। કારણ કે જ્યારે આપણી દ્રષ્ટિ કે આપણી સમજ દુનિયાના કાયદાથી વિરુદ્ધ હોય ત્યારે સંઘર્ષ સિવાય બીજું કશું હોય જ નહીં। આપણી માન્યતા દુનિયાનામાં જે દુનિયામાં સત્ય છે એને કરતા વિપરીત હોય ત્યારે સતત સંઘર્ષ થવાનો જ છે। નષ્ટાત્માનઃ, અને તેથી એમના મનની બધી શક્તિઓ ક્ષીણ થઈ ગઈ। અલ્પ બુદ્ધ, અલ્પ વસ્તુ સિવાય બીજું કઈ જોઈ શકતા જ ના હોય। વિષય વિષયા બુદ્ધિ, માત્ર વિષયને ભોગવવો એ બધા સિવાય બીજી કોઈ વસ્તુ એમની બુદ્ધિ જોઈ જ ના શકે। અલ્પ બુદ્ધ પ્રભવન ઉગ્ર કર્માણ, એ લોકોના બધા કર્મ છે હિંસાત્મક હોય। તમો ગુણમાંથી હિંસા જન્મે, રજો ગુણમાંથી ભોગ જન્મે, સત્વ ગુણમાંથી પૂજા જન્મે। આ તો ભોગ ભોગ પણ નહીં, ઉગ્ર કર્માણ જગત ક્ષયાય પ્રભવંતી, આ લોકો તો જગતનો ક્ષય કરવા માટે જન્મ્યા છે। જેમ ભગવાન અવતાર લીધો હોય બધાનું રક્ષણ કરવા માટે અવતાર લીધો છે, એના માટે જગતનો ક્ષય કરવા માટે, એ માટે જ જન્મ્યા છે। જે દુશ્મન પાક્યો છે જન્મ ત્યારથી દુશ્મન જ પાક્યો છે, એવી રીતે આ પાક્યો છે ને માટે દુનિયાનું અહિત કરવા માટે। જગત અહિત, જગત શત્રવ, ટૂંકમાં એ લોકોમાં એ પ્રકારના જ આવે, આમ દુનિયાને જુએ ને એને કંઈક થઈ જાય, કંઈક તોડી ફોડી ના એવું જ થાય, એને તે શત્રુ જ દેખાય, દુનિયાને દુશ્મન જ દેખાય। અને તેથી એ પણ દુનિયાનું દુશ્મન બનીને બસ એ પ્રકારે જગતનું અહિત કરવા જ જન્મ્યા છે। આ બધા એના બહારના કર્મ, આ ઘનીભૂત બધી વસ્તુ, ઘનીભૂત વાસના છે। કામમાશ્રિત્ય દુષ્પૂરમ દંભમાન મદાન્વિતાઃ મોહા ગૃહીત્વા સદ્ગ્રહાન પ્રવર્તન્તે શુચિવ્રતાઃ। દુષ્પૂરમ કામમ આશ્રિત્ય, ક્યારે પૂર્ણ ન થાય એ પ્રકારની કામનાનો આશ્રય લીધેલો હોય, કોઈ દિવસ કામના પૂર્ણ થાય જ નહીં। બાળકોની કામના તો પૂર્ણ થાય એવી હોતી જ નથી, કોઈને કામના પૂર્ણ ના થાય, કઈ કામના બીજી કામના જન્મ આપનાર એ રીતે બાળકોની કામના તો સર્વ રીતે આપણા જીવન ધર્મ કે વ્યવસ્થાને તદ્દન વિપરીત હોવાને કારણે પૂર્ણ ના થાય। કામના ક્યારે પૂર્ણ થાય, આપણે કઈ કશોક ઈશ્વરનો અનુગ્રહ પ્રાપ્ત થતો હોય, કઈક દેવતાનો કઈક અનુગ્રહ હોય, કઈક સહકાર હોય દુનિયાનો, દેવતાઓનો, આત્માનો, તો કઈ કામના પૂરી થાય। એટલે ભલે રજોગુણી માણસ હોય, ભલે એની કામના હોય, છતાં પણ એ કઈ યજ્ઞ દાન તપસ્યા કઈક પુણ્યકર્મ કરતો હોય તો એ રીતે એને કઈક અનુગ્રહ મળે, એને કઈક કામના પૂરી થાય। પણ આ તો બધી દ્વેષ જ કરનારો છે, અને તેથી એની કામના તો પૂરી થતી જ નથી, એટલે પછી વધારે પાછો ઉગ્ર બને, કામના પૂરી ના થાય એટલે કામમ આશ્રિત્ય દુષ્પૂરમ, અથવા તો
एक पशे कामनाओं प्रभाव व्यास करते रहते थी क्यारे में पूरी न था अग्नि समान कामनाओ दंभ मान मदान विदा तो पोता इच्छा पूरी करवा माटे आ बधा आश्रय लेव पड़े दंभ करे मान मद मान एट अभिमान धरावनारा मद एटले एक नशो के गाण पण धरावनारा दंभ करनारा आ स्वभाव हो तमो गुण आ बधा जन्म आपे मोहात गृहित्वा असद्ग्राहान कारण के लोग विवेक करी सकता नथी इतला ज माटे जे असद वस्तु छे मिथ्या छे खोटू छे एने साचू मानने एने पकड़ी राख्या लोग अशुभ निश्चयान इतला माटे एमना बद्दा निश्चय अशुभ निश्चय होय प्रवर्तन्ते अशुचि व्रताः अंतेथी एमना बद्दा व्रत पण अपवित्र होय એવો અપવિત્ર વ્રતનો આશ્રય લઈને એ લોકો બધી પ્રવૃત્તિ કરતા હોય છે. પછી આગળ કહે છે ચિંતામ પરિમેયામ છે પ્રલયાંતામ ઉપાશ્રિતાઃ કામોપભોગ પરમાઃ एतावदिति निश्चिताः चिंताम अपरिमेयाम च मन में सतत चिंता चालाज करती हो अपरिमेय जिन मापज नहीं ये प्रकार की चिंता चिंता नो क्या अंत जना आवे टूक में प्रलयांता प्रलय सुधी मर्या सुधी जेनी चिंता अंत ना आवे એવી ચિંતાનો આશ્રય લીધેલો કારણ કે એક પછી કામનાઓ આવ્યા જ કરે મનમાં એક પછી કર્મ એમને કરવાનું છે એક પછી અનેક પ્રકારનો સંઘર્ષ હોય જ મનમાં દંભ ને બધું હોય એટલા માટે સતત સંઘર્ષ પણ હોય એટલે એના મનમાં બહુ સ્ટ્રેસ બહુ હોય એકદમ સ્ટ્રેસ તનાવ દબાણ આ બધું હોવાનું જ મનમાં અપરિમેયામ જેનો કોઈ પાર જ નથી જેને માપી શકાય નહીં અને જેનો ક્યારે પણ અંત ના આવે એ પ્રકારની ચિંતા કહો કે સ્ટ્રેસ કહો કે તનાવ કહો કે દબાણ એ તો આમના મગજ પર હોય જ એટલે પોતાના મનને કોઈ દિવસ મનનો સામનો કરી શકે જ નહીં કોઈ ને કોઈ રીતે હંમેશા પોતાના મનને ટાળવાની જરૂર પડે એટલા માટે અનેક પ્રકારના વ્યસન થતા હોય છે માણસ જયારે પોતાના મનનો સામનો જ ના કરી શકે અને મન તો સતત એના પર સવાર થયેલું જ હોય તો એને ટાળવું કેવી રીતે એક રીતે એ છે કે મનને એવી જાતનો મનને આપણે દબાવી શકતા નથી તો કોઈ પ્રકારનો પદાર્થ લઈને એ મનને આપણે દબાવી જ દઈએ સ્ટોન ધ માઇન્ડ એવો એટલો દારૂ પીએ એટલો દારૂ પીએ કે બસ પછી કશું થાય હલનચલન ના થાય બીજા પ્રકારના બધા પદાર્થો ઘણા આવે છે ઘણા બધા રસાયણો આવે છે જાત જાતના કેફી મારક બધા પદાર્થો આવે એ બધાનું સેવન તો સ્વાભાવિક જ થઈ જાય કારણ કે નહીં તો ગાઢો થઈ જાય માણસ ગાઢો છે જ જોકે પણ નહીં તો આપણી રીતે બીજે ગાઢો થઈ જાય અમે તે અટકવા માટે આવા બધા આવી વસ્તુનો છેવટ એના આશ્રય લેવો જ પડે અથવા બીજી તો પોતાના મનને એને કોઈને કોઈ રીતે મનથી ભાગી જવા માટે કશીક રીતે મનને પ્રવૃત્ત કરવો પડે હવે એની કોઈ પ્રવૃત્તિમાં તો રસ હોય જ નહીં કામ ઉપભોગ માત્ર પોતાની વૃત્તિઓને સંતોષવી એક જ વસ્તુ એ કરી શકે પોતાની વૃત્તિઓને સંતોષ કામ ઉપભોગ પરમાહ કામ એટલે વિષય વિષયના ઉપભોગની અંદર જે લોકો રત રહેલા હોય બીજું કંઈ હોય જ નહીં એ તાવત નિશ્ચિતા ભાઈ મનમાં નિશ્ચય હોય કે આ સિવાય જીવનમાં છે શું બસ કામ ભોગ પુરુષાર્થ મનમાં જે ઈચ્છાઓ જન્મે ઈચ્છાને સંતોષવી એ જ મનુષ્ય જીવનનું પ્રયોજન છે એ પ્રકારના નિશ્ચય સાથે મનમાં જે કઈ ઈચ્છાઓ જન્મે કે વાય એ બધાને સંતોષ આકાર એની પાછળ બધી ફિલોસોફી કા પુરુષાર્થ છે એટલે કામ પુરુષાર્થ છે એમને માટે અર્થ અને કામ જ પુરુષાર્થ છે ધર્મ નામની વસ્તુ હોય નહીં જીવનમાં અર્થ એટલે ધન સંપત્તિ છે ને વડે જેથી પોતાની ઈચ્છા હોય એટલે કામના ને વિષયો પ્રાપ્ત કરી શકે એ માટે
काम नाम नो पुरुषार्थ एम जीवन में प्रधान हो रजोगुण लोगों ने जो अर्थ नाम नो पुरुषार्थ होने यश कीर्ति सन्मान वगैरह माटे वधारे महत्वाकांक्षा बधी होय तमोगुणी मणस माटे तो मात्र इंद्रिय ना भोग ज प्रधान होय काम भोग परमाहा ये तावत निश्चय बस आटलू चात परम पुरुषार्थ एवं निश्चय धरावनारा पी कह आशा पाश सतैर्बद्धा काम क्रोध परायणा इहंते काम भोगार्थम अन्यायेनार्थ संचयान आशा पाश सतैव ही बद्धा सैकड़ों आशाओं सैकड़ों पाश थी दोरड़ा से बंधायेला एक पशी एक आशाओ मन में जन्म आज करती हो दोरड़ा से बंधायेला बंधायेला रीते कि आशाओं से अपेक्षाओं एम मगज पर सवार थे हो आशाओं एम बधा कर्मों संचालन करती हो काम क्रोध परायण अनेक बड़ी कामना जन्म्या करे अमरी घनी बड़ी पूरी ना थाय क्रोध जन्म्या करे काम क्रोध नु परम अयन है बस एनो जना आश्रय लीधेलो हंते काम भोगार्थम हमेशा मन अंदर आ विषय ने भोगवा माटे ने बड़ी इच्छाओ जन्म्या करे इने माटे चेष्टाओ थया करती हो अन्यायेन अर्थ संचयान वही पाछू कारण जे अर्थ पोतानी पासे होय ये तो बड़ी इच्छा पूरी करवा पर्याप्त ना होय पण अन्याय थी परस्वाप हरणादिना बीजा नु छीनवी लो बीजा नु चोरी लो लूटी लो आ बधुं करे आ पेला लूटारा होय ने तो पछी अमुक अमुक वेश में रहे लूटारा एटले बधा लूटारा जात जात प्रकार ना होय ने परंतु जे बिचारी जनक भोळी प्रजा होय अबूज बस ए लोकोनो केम लाभ लेवो ए तमे भाव तमारो मोह जोईने के दुकानो भाव नक्की ना होय दरेक ग्राहके भाव बदलाय एनो चेहरो पेहरण चेहरो जोईने के 100 रूपया कोई आम लागे के आ तो बहु आम व्यवहार कुशल व्यक्ति छे तो 15 रूपया एम के પણ બીજો જો કે આ તો અબૂધ છે બુદ્ધુ છે 100 રૂપિયા બસ એ રીતે ટૂંકમાં કેવી રીતે લાભ લો હંમેશા અન્યાય ને અર્થ સંચય આના રીતે અન્યાય થી કેવી રીતે અર્થ નો સંચય કરવો કારણ કે અર્થ જોઈએ તો જ એમની કામનાઓ પૂરી થાય એટલે અર્થ અને કામ એ એમના જીવનો પ્રધાન છે ધર્મ ને કોઈ પ્રાધાન્ય છે એની માટે ધર્મ નો સદા ભોગ અપાય જ કરતો હોય શું છે મલિન વાસના કઈ મલિન વાસના કેવી હોય ભગવાને એનું આ રીતે નિરૂપણ કર્યું આ ગ્રંથકાર આ શ્લોકોમાં થોડોક આપણને એની એની એનો અર્થ કરે છે કે છે તે આસુરાહ જગત અસત્યમાં હુહુ નાસ્તિ સત્યમ વેદ પુરાણાદિ પ્રમાણમ यस्मिन् तादृशं जगदाहुः वेदानां प्रामाण्यं प्रामाण्यं न मन्यते इत्यर्थः ते आसुरवृत्ति वाला लोग कहते जगत तो असत्य है टूंकमां जगत में कोई सत्य नहीं એટલે કે वेद पुराण वगैरह प्रमाण नहीं ये तो बधुं नकामुं छे आ तो गपसप छे बधी વેદ અને પુરાણ તો બધો ગપ્પા મારેલા ટૂંકો કેવું કે આ લોકો છે આ તો બ્રાહ્મણો તમારે લોકોનું નિયંત્રણ કરવાનું ઉભું કરેલો આખું તંત્ર જ છે એમાં કશું સત્ય છે જ એટલે વેદના વાક્યો વાંચે કે વેદના વિધાનો વાંચે એમના આવો જ મનમાં પ્રતિભાવ જન્મે કે આ તો ખોટું જ છે શ્રદ્ધાની શું વ્યાખ્યા કરી શાસ્ત્ર છે ગુરુ વાક્ય છે સત્ય બુદ્ધ્યાવધારણા શાસ્ત્ર ને ગુરુ વાક્ય સાંભળીએ એટલે આપણા મનમાં આવું જ પ્રતિભાવ જન્મે કે સાચું છે એકદમ શ્રદ્ધા અને શું જન્મે ખોટું છે વેદ નું વાક્ય સાંભળે કોઈ વાક્ય ગુરુ નું સાંભળે તરત એનો પ્રતિભાવ છે ખોટું છે
नास्ति सत्यम वेद पुराणादि प्रमाण यस्मिन, आ जगत में कोई प्रमाण नहीं, कोई सत्य वस्तु ज नहीं, एटले के साचु कहनारो कोई छे नहीं, सत्य ज नहीं ने साचु कहनारो कोई नहीं, कोई साचु नहीं कहते, आ शास्त्र बदा गप सब छे, बधु खोटू कहनारा छे। वेदानां प्रामाण्यम न मन्यते, तेरे वेद वगैरह ने लोगो प्रमाण मानता ही नहीं। अतः एव नास्ति ईश्वर कर्ता व्यवस्थापकश्च यस्मिन् तादृशं जगत् आहुः। वेदनों के पुराणों प्रमाण्य न मानो, एटले ईश्वर नो निर्णय करा मारे तो ये आपणा माने प्रमाण छे ने। मनुष्य पोताने बुद्धि थी ईश्वर विषय निर्णय करी शके नहीं, कोई भी प्रकार निर्णय ना करी शके। ईश्वर छे एवं पण पुरवार ना थे के बुद्धि थी कि ईश्वर नहीं एवं पुरवार ना था। एटला माटे आ बधा जे आ बधी जे हस्तीओ छे, ईश्वर कहो आत्मा कहो, आ बधाना ज्ञान माटे तो शास्त्रोत प्रमाण छे। ये तब न स्वीकारो एटले बुद्धि थी तो तमे जे रीते बुद्धि लड़ाओ ए प्रकार निर्णय करी शको। दुनिया बधु छे, मिथ्या नी अंदर बधु ज छे, એટલે શક્ય છે કે આપણે તર્ક અમુક રીતે તર્કનો પ્રયોગ કરીએ તો ઈશ્વર છે એવા નિર્ણય પણ આવી શકે, એ માટે પૂરતા પુરાવા છે। સાથે સાથે ઈશ્વર નથી એવા નિર્ણય પર આવવા માટે પૂરતા પુરાવાઓ છે। જે લોકો ઈશ્વર નથી એવા નિર્ણય પર આવેલા છે એમણે પણ અમુક જ વસ્તુ જોઈને નિર્ણય કર્યો છે, અને ઈશ્વર છે એવા નિર્ણય પર આવેલા લોકો અમુક વસ્તુ જોઈને નિર્ણય કર્યો છે। બુદ્ધિ થયેલો નિર્ણય જે છે એ નિર્ણય ક્યારેય પણ અંતિમ ના હોઈ શકે, મારા નિર્ણય પડકારનારા બીજા હોવાના છે। હું જે પુરાવો બને કે તો ઉલટા પુરાવો લાવી આપે છે લોકો, અને તેથી એમની બુદ્ધિ કેવો નિર્ણય કરે ઈશ્વર નથી, એમને એવું જ દેખાય બધું। આતા નાસ્તિ ઈશ્વર કરતા, આ જગતનું સર્જન કરનાર મન તો કોઈ દેખાતો નથી, કોણે સર્જન કર્યું? હવે તો લાવી આપો મારી સામે વ્યવસ્થાપક, અમે વ્યવસ્થા ક્યાં છે? આ બધી વસ્તુ પોતાના સ્વભાવ પ્રમાણે વર્તે છે, કોઈ વ્યવસ્થાપક છે જાય? વૈજ્ઞાનિકો આમ જ માને છે, વૈજ્ઞાનિકો વ્યવસ્થાપકને સ્વીકારતા નથી, કોઈ ઈશ્વરને સ્વીકારતા નથી। સ્વભાવ વસ્તુ પ્રવર્તે, દરેક વસ્તુ પોતાના સ્વભાવ પ્રમાણે વર્તે છે, એ સ્વભાવ જાણવો આપણે, પછી એનું નિયંત્રણ કરવું। યસ્મિન તાદૃશમ જગત, કેવું જગત છે જેમાં ઈશ્વર નથી, સર્જન કરનાર કોઈ નથી, વ્યવસ્થા કરનાર પણ કોઈ નથી। વ્યવસ્થા કરનાર સ્વીકારો તો પછી ધ્યાનમાં લેવો પડે, આપણે કર્મ કરીએ છીએ જોનાર કોઈ છે અને એ પ્રમાણે ફળ આપનાર કોઈ છે, એવું તો એક ડર મનમાં રહે કે ભાઈ જો આપણે ધ્યાન રાખવું પડે, એવું કોઈ છે જ નહીં પછી એકલા હોય, કોઈ જોનાર તો ગમે તેમ વર્તન કરીએ, બીજા બધા હોય ને, કોઈ જોનાર હોય, નિયંત્રણ કરનાર હોય, વડીલો હોય, ગમે તો આપણે અમન્યમાં વર્તીએ, આપણે એકલા હોઈએ તો કોઈ નિયંત્રણ કરનાર નથી, કોઈ જોનાર નથી, જેમ ભાવે વર્તીએ ને તેમ, આ કઈ ઈશ્વર નામની વસ્તુ જ નથી, કોઈ જોનાર જ નથી, નિર્ણય કરનાર નથી, કર્મફળ દાતા પણ નથી, પાપ પુણ્ય કોણે જોયા? અંતેથી જે પ્રકારે વર્તો એ પ્રકારનો લાયસન્સ પરવાનો એને પોતે જ મેળવી લીધો, કોઈ એને આપ્યો નથી, પણ પોતે જ પરવાનો મેળવી લે। તરી કુતઃસ્તે જગત ઉત્પત્તિ, તો પછી આ જગતની ઉત્પત્તિ બી ક્યાંથી થઈ, કોણ કરે? ઇતિ અત્રાહ અપરસ્પર સંભૂતમ, તો એ તો પરસ્પરના સંયોગથી જન્મેલું છે। અપરસ્ય પરસ્યથી અપરસ્પરમ, અપરસ્પરત અન્યોન્યત સ્ત્રી પુરુષ મિથુનાત સંભૂતમ જગત, જગત આ રીતે સ્ત્રી પુરુષના મિથુનમાંથી જન્મેલું છે। કિમ અન્યત કારણમશ્ય, એ સિવાય જગતનું બીજું કારણ હોઈ શું શકે? નાસ્તિ અન્યત કિંચિત, ટૂંકમાં આ કામ સિવાય જગતની ઉત્પત્તિનું બીજું કોઈ કારણ નથી। ત્યારે શું? કિંતુ કામ હેતુ કમ, હા બરોબર છે, એટલે હું જ વાંચેલો છું, એવું થઈ ગયું। સ્ત્રી પુરુષ એવો કામ હેવ પ્રહાર રૂપેણ હેતુ હશે એવી આહુ, એટલે સ્ત્રી પુરુષ આપણું વાંચવાનું બહુ મહત્વ છે। સ્ત્રી પુરુષનો સંયોગ છે પ્રવાહ રૂપથી, એ પ્રવાહ ચાલતો હોય છે, ઋષિ મુનિઓ ચાલુ કરીને
एक कारण है स्त्री पुरुष नो संयोग प्रवाह चालतो आवे छे ये जगत ना सर्जन नु कारण छे अवे लोक है छे એટલે આ આ શ્લોકને એમને પહેલા શ્લોકની સમજ આપી. આ પ્રકારે મલિન વાસના છે એનું ભગવાન કેવું નિરૂપણ કરે છે. એટલે વાસના એ ઘનીભૂત થઈ એટલે ભ્રમ પરંપરા, કેવી ભ્રમની પરંપરા ચાલતી હોય છે. એક વસ્તુ કેવી બીજાને જન્મ આપે ને માણસ કેમ બરબાદ કરે છે એ આપણું વર્ણન સાંભળ્યું. પછી પણ કહેવામાં આવે ને પાછું શું છે, ઘનાહંકાર શાલિની, ઘણા એકદમ નક્કર અહંકાર શોભાયમાન છે વાસના. આ મલિન વાસના કેવી છે એની શોભા શમાં છે નક્કર અહંકાર. તો હવે કે છે આગળ, ઘના અહંકાર તત્રૈવ ઉદાહૃત. ઘન અહંકાર કોને કહેવાય, નક્કર અહંકાર કોને કહેવાય, એ પણ ભગવાને ત્યાં વર્ણન કર્યું છે. તો પાછા એની પછીના શ્લોકો ચાલુ જ છે, આખો અધ્યાય આવી જશે આમાં. ઇદમધ્યમયા લબ્ધમ ઇમં પ્રાપ્સ્યે મનોરથમ ઇદમસ્તિ ઇદમપિ મે ભવિષ્યતિ પુનર્ધનમ. અહંકાર શું બોલે છે, ઇદમ અદ્ય માયા લબ્ધમ, અદ્ય આજે તો ઇદમ માયા લબ્ધમ, આજે મેં આ પ્રાપ્ત કર્યું, આ દ્રવ્ય મેં આજે પ્રાપ્ત કર્યું. ઇદમ પ્રાપ્શે ઇદમ મનોરથમ પ્રાપ્શે, અને અમુક મનોરથને વળી પાછો સંતુષ્ટ કરીશ. આ તો આટલું મને મળ્યું, આજે વળી પાછું બીજું આ પાછું મેળવી છે, પણ મનોરથ ચાલુ જ હોય છે. ટૂંકમાં માણસના મેળવવાનો ક્યારે અંત આવતો જ નથી, કારણ કે આ મેળવવી વસ્તુ એવી છે ને ધન, કે જેમ મળે તેમ આપણામાં અસંતોષ ઉત્પન્ન કરતું જાય. પેલી 99 ચક્કર છે કે 99 એ સોનામાં મળી, કશું નહોતું એની પાસે, 99 સોનામાં મળી એને. એ કોઈક એને બધી કઈ કોઈ કોઈને પ્રાર્થના કરી, ઉપાસના કરી, એને પેલો કે જ્યાં તારે આ વૃક્ષ પર ભૂત રહે છે પણ તું કઈ બોલીશ નહીં, પેલા કોઈ લે તારા ઘર, તારા ઘર પાસે એક સોનામોની કોથળી આવી જશે. સોનામો ઘણી બીજે સવારે 99 સોનામો ખુશ થઈ ગયો, 99 છે એક ખૂટે છે, એક સ્વામી આવે તો કેવું સારું. એટલે પછી બિચારા એ બહુ મહેનત કરી, ભાઈ તો ગરીબ માણસ એટલે એને બચાવવા પૈસા કેવી રીતે, એટલે એને ખાવાનું ઓછું કર્યું, શાકભાજી લાવવાનું બંધ કર્યા, એમ કરીને બહુ બિચારા પેટ પર પાટા માર્યા, બહુ વેઠ્યું આખું વર્ષ. હવે એક સોનામાં બચાવી શકો, સોનામાં લઈ આવ્યો અને કોથળીમાં ઉમેરી અને પછી ગણવા બેઠો, પાછા 99 જ થઈ. અરે એક ખૂટે છે, વળી પાછા પાટા પિંડી કર્યા, બીજો એક વર્ષ પેટ પર પાટા માર્યા, શું એટલે વળી પાછું કેટલું બધું વેઠ્યું, વળી જેટલી વાર સોનામાં લાવે 99 હતા. ગયો ગુરુજી, આવું કેમ ગુરુજી, કે તું પેલા ઝાડ નીચે ગયો તો ભાઈ, ત્યાં પેલા પૂછ્યું છે પેલા ભૂતને, તો કે આ તું પાછી આપ્યા હો કે, કારણ કે કોઈ દાણા 100 થવાની જ નથી, 99 જ રહે, અથવા જેટલી થાય 99 જ ગણે, ભલે 150 થઈ હોય પછી 99 જ લાગે, એક ખૂટે મને. 250 મળે તો એક ખૂટે, 500 મળે તો એક ખૂટે, 1000 મળે તો ખૂટે, એને ક્યારે પણ એમ ના લાગે કે મારી પાસે પૂત આટલું ખૂટે છે, ચાલો આટલા માટે પ્રયત્ન કરો. એવમ પ્રાપ્શે મનોરથમ, અંદરથી હજી આ મનોરથ હું પ્રાપ્ત કરીશ, કારણ કે ગમે તે મળ્યો હતો પણ હજી મેળવવાનું કશું બાકી હોય. ટૂંકમાં એનું મન આમાં જ ફર્યા કરતું હોય કે હવે શું લાવવાનું, હવે શું કરવાનું, હવે કેમ લાવવું. ઇદમ અસ્થિ ઇદમ અપી મેં પુનઃ ધનમ ભવિષ્યતિ, ઇદમ ધનમ અસ્થિ આ ધન છે, વળી પાછું પેલું ધન મને પ્રાપ્ત થશે, હું સ્ટોક માં પ્રમાણે રોકીશ, પેલા માં પ્રમાણે કરીશ, પેલું આમ કરીશ, એમ કરતા કરતા તો ભાવના કરવા વધતા જાય છે. આમાં તે છાપરું ફાડીને પછી ચાટ બહાર જતો રહ્યો, પછી સીલિંગ તોડીને નીચે જતો રહ્યો, પણ ઇદમ ધનમ પુનઃ ભવિષ્યતે, વળી પાછું મને પેલું ધન પ્રાપ્ત થશે. બસ એટલે આ પ્રકારે
अहंकार घनीभूत अहंकार आ प्रकार विचार है। आ भ्रमणी परंपरा पर तमें कहो ये भ्रमणी परंपरा से वे आ प्रकार अहंकार न स्तरे आ प्रकार मनोरथ थे करता है। अवे आ काम काम क्रोध परायण एवं कहू ने आ काम की बात करे पी क्रोध की बात करे क्या तो काम हो मन में तो आ प्रकार चिंतन चले क्रोध हो तो आ प्रकार चिंतन चले पी श्लोक मे असो मया हत शत्रु हनिष्ये चापरानपे ईश्वरोहमहं भोगे सिद्धोहं बलवान् सुखे असो मया असो शत्रु मया हत है आ शत्रु तो मैं पूरा कर आ देवदत्त नाम नो दुर्जय शत्रु तो मैं पूरा कर हनिशेज अपराण अपी बीजा बदा पामा निर्बल शत्रु हिसाब शू से बदा नो मारी नाखीश साफ कर नाखीश बस आ बीजी आ बीजा मनोरथ काम थी पेला मनोरथ क्रोध से आ बीजा मनोरथ बड़ी पास मद ईश्वरोहम ईश्वर छु समर्थ छु अहम भोगे बदा भोग बदा आनंद करना हूँ छु भोगी एटले बदा भोग अनुभव करना हूँ जी छु सिद्धो हम हूँ सिद्ध छु सिद्ध संपन्न है पुत्र ही पौत्र ही नप्त्र भी संपन्न है पुत्र पौत्र ने पाशा नप्ता त्या सुधी संपन्न छु न केवलम मनुष्य मात्र कोई साधारण मनस नहीं हम बलवान सुखी हूँ तो बलवान छु अने सुखी छु बीजा बदा तो भूमि भार मे जन्मेला लोग हूँ एक भूमि नु भूषण छु हूँ पोता विषय मान पी आगा कहसे आढ़ो भिजन वानस्मी को न्योस्ति सदृशो मया यक्ष्ये दास्यामि मोदिष्ये इत्यज्ञान विमोहिताः आढ्य धनेन आढ्य धन संपन्न छु अभिजनवान अस्मि हवे तो अनेक बधा अभिजनवान अनेक बधा लोको तो मारो अनुसरण करनारा छे वही अभिजनवान एटले हूँ तो बहु उच्च कुल न छु कुलीन छु कोन्यो से सदृशो मया आ घन अहंकार आ दुनिया मारा समान छे कोण यक्षे जाते तो यज्ञ करीश दास्यामी दान आपीश मोदीशे आनंद करीश इति अज्ञान विमोहिता आ प्रकार अज्ञान थी मोहित थयेला टूक में अनेक प्रकार अविवेक भ्रम ने सेवनारा आ बदा आसुरी वृत्ति वाला मनुष्य हो अनेक चित्त विभ्रांताः मोह जाल समावृताः प्रसक्ताः काम भोगेषु पतन्ति नरकेषु च अनेक चित्त विभ्रांताः उक्त प्रकार ही अनेक ही चित्त ही विविधम भ्रांता आगा कहते प्रकारे अनेक प्रकार विचारों से अत्यंत भ्रांत चित्त थेला मोह जाल समावृता आ मोह रूप जामा सारी रीते फसायेला टूंकमा मोह एटले अविवेक एटले बधा वस्तु बधी वस्तु विषे खोटा निर्णय वस्तु जे छे एने करता एने विपरीत रीते जोवी અને આ રીતે બધી વસ્તુ માટે એમને જે ખ્યાલ હોય એ વસ્તુના સ્વરૂપે વિપરીત જ હોય આ રીતે મોહરૂપી જાળમાં સર્વ રીતે ફસાયેલા પ્રસક્તા કામ ભોગેશુ માત્ર કામ્ય વિષયના ભોગની અંદર જ આસક્ત રહેલા એમાં જ ડૂબેલા પતંતી નરકે અશુચવ અંતે છેવટે
પોતાના માટે અશુદ્ધ અશુચિ અશુદ્ધ નરકમાં પાછી ઘણી બધી કક્ષાઓ હોય છે, અમને માટે જુદા પ્રકારના નરક ભગવાન રચવા પડે. એટલે અશુચે નરક આવો, વૈતરણી વગેરે છે નરકના, એવી જાતના નરકમાં જવું પડે. ટૂંકમાં એમને માટે તૈયાર કરેલા છે, એમાં એ લોકોનું પતન થાય છે. આ રીતે ઘન અહંકાર, ઘના અહંકાર કોને કહેવાય એનું ભગવાને નિરૂપણ આ રીતે કરેલું. એટલે ગ્રંથકાર કહે છે એ તેને પુનર્જન્મ કારણત્વ ઉદાહૃતમ ભવતે તચ્ચ પુનઃ પ્રપંચિતમ. એટલે કહ્યું ને મલિન વાસના કોને કહેવાય, જે પુનર્જન્મ નું કારણ હોય એને મલિન વાસના કહેવાય. એ તેને પુનર્જન્મ કારણ ઉદાહરણ. આ બધાની અંદર આજે ભ્રમ રહ્યો એનો અહંકાર વર્ણન કરવામાં આવ્યું, આ ભ્રમ પરંપરાનું વર્ણન કરવામાં આવ્યું, એમાં પુનર્જન્મ બીજ રહેલું જ છે. આ પ્રકારની વિચારસરણી અને એમાંથી જન્મતા આકર્મ આ બધું જ પુનર્જન્મને નવા દેહને જન્મ આપનારું છે. એટલે પુનર્જન્મનું કારણ તો આમાં રહેલું જ છે. એ ભગવાને વર્ણન કર્યું, પુનર્જન્મનું વર્ણન કરે તચ્ચ પુનઃ પ્રપંચિત. કયા પ્રકારનો પુનર્જન્મ થાય છે એ પણ ભગવાન વિસ્તારથી કહે છે. એટલે જે વ્યાખ્યા પહેલામાં કરી છે એનો બધો વિસ્તાર અહીંયા આગળ પરંપર સ્વમાધ્યમમાં કરેલો છે. એટલે કહે છે આત્મસંભાવિતા સ્તબ્ધા ધનમાનમદાન્વિતા યજંતે નામ યજ્ઞૈસ્તે દંભેના વિધિપૂર્વકમ. એટલે આ બધું હજી પુનર્જન્મનો બીજ બતાવે છે. આત્મસંભાવિતા સર્વગુણ વિશિષ્ટતયા આત્મના એવ સંભાવિતા. ટૂંકમાં પોતાની જાતને સર્વગુણ સંપન્ન માનનાર, આત્મસંભાવિતા એટલે પોતે જ પોતાની જાતને મહાન માનનાર. ન સાધુ ભી, બીજા સત્પુરુષ એમને મહાન નહીં, પોતે જ પોતાની જાતની મહાનતાને જાહેર કરનારા. આત્મસંભાવિતા સંભાવિતા એટલે જેમની કીર્તિ છે, એટલે જે લોકોની મહાનતા પણ છે. આત્મસંભાવિતા પોતાની જાતે જ પોતાને મહાન જાહેર કરનારા, માનનારા જાહેર કરનારા. સ્તબ્ધા, સ્તબ્ધ એટલે શું? સ્તબ્ધ એટલે શું કહેવાય, ઉદંડ બરોબર છે, નહીં નમનાર. એટલે કે અપ્રણતાત્માન, કોઈ દળ નમે નહીં. એટલે કોઈ સન્માનની વ્યક્તિત્વ તો પણ નમે નહીં એમનાથી. કોઈ દળો એટલે દંડ જેવા, ઉદંડ એટલે દંડ જેવા, ટૂંકમાં નમનાર નહીં. એટલે સ્તબ્ધ એ સ્તબ્ધ શબ્દ વાપરે, સ્તબ્ધ. ધનમાન મદ અન્વિતા એટલે ધન નિમિત્તો માન મદ. આ ધન ને કારણે જે મેં અભિમાન જન્મે એ જેમને નશો ચડાવનારો હોય છે, હંમેશા નશામાં જ રહેનારા. ધન ને કારણે જે મદ જન્મ્યો એ મદમાં જ હંમેશા રહેનારા. યજંતે નામ એટલે દેખાડો કરવા માટે અનેક પ્રકારના યજ્ઞ કરે ખરા, પણ ખાલી દેખાવાનો યજ્ઞ નામથી યજ્ઞ. કોઈ સાચું એમને એની પાસે ભાવના નથી, શ્રદ્ધા નથી અને કોઈ સમજ પણ નથી. એટલે નામ યજ્ઞ ઇષ્ટે, નામ માત્ર યજ્ઞ, માત્ર કહેવાતા યજ્ઞ એ લોકો કરનારા હોય. દંભે ન અવિધિપૂર્વકમ, દંભ એટલે ખાલી દેખાડો કરવા માટે, એમાં કોઈ વિધિ વિધાન ને કોઈ તો, કારણ કે એમાં માનતા નથી એ લોકો. એ વિધિ બધાનો આદર કરે જ ને, એને કામ કરો તો ના જ કરો. એટલું શાસ્ત્ર કે એ પ્રમાણે એનો આદર હોય જ ને એમને. એટલે શાસ્ત્રની વિધિને તો એ લોકો સન્માન કરે જ નહીં, છતાં એ જાણે છે કે યજ્ઞ કરવાથી આપણે નામ ના થશે. યજ્ઞ કરે ખરા, બીજા લોકો એની કિંમત, એને કિંમત નથી. બીજાની કિંમત છે મારે કરતો હોય, પણ તેથી એને એ યજ્ઞ કેમ કરો એનું કોઈ જ્ઞાન નથી, એને વિધિનો કોઈ આદર નથી, યજ્ઞ કરવાની કોઈ ઈચ્છા પણ નથી. એટલા માટે નામ માત્ર યજ્ઞ કરે, દંભ જ માત્ર ડોળ કરનારો હોય અને કોઈ જાતની વિધિ સિવાય અવિધિપૂર્વક. પછી આગળ કહે છે અહંકારમ બલમ દર્પમ
कामं क्रोधं च संश्रिताः मामात्मपरदेहेषु प्रद्विषन्तोऽभ्यसूयकाः। अरे जीवन जीवा बड़े ना आश्रय कौन ले रहे? अहंकार, बल, दर्प, काम, क्रोध, बस इन्हों जा आश्रय ले रहे। अहंकार इतने पोताना छे के नथी बद्दा प्रकारना गुणों पोतान पर आरोप करने हैं, पोताने विषय मोटो भयम धरावो ये प्रकारना अहंकार। पशी हमारे बल, काम, क्रोध, काम इतने बदी ये अनेक प्रकारनी भोग मारे इच्छाओ, ये अहंकार एक प्रकार एक नकारात्मक बड़ा अपना आसुरी बड़ा अपना काम दर्प अनेक प्रकार घमंड काम क्रोध आ बदा ना जाश आज वस्तु एमना व्यवहार एमना वर्तन मे स्वभाव सतत प्रगट थे करती हो तो अहंकार हो घमंड हो पी काम हो क्रोध हो अथवा तो पी आसुरी बड़ हो आज वस्तु सतत प्रगट थे करते इन्हों आश्रय लीधेलो जीवन में ये सीवाय आ लोग बीजे तो काम करवा माटे शक्ति माने जना छे इमने जे करवू छे करवा माटे आनो ज आश्रय लेवो पड़े ए सीवाय ए लोग कशुं पोतानी इच्छा पूरी करी शके ज नहीं। माम आत्म परदेश भगवान के सतत मारो ज द्वेष करनारा मारू सतत अपमान करनारा आत्म परदेहेशु એમના દેહમાં હું જ આત્મરૂપે રહેલો છું અને બીજા દેહમાં હું આત્મરૂપે રહેલો છું આમ સતત ધર્મની વિરુદ્ધ વર્તન કરીને એમના દેહમાં રહેલા મારું અપમાન કરે છે કારણ કે એ સતત મારાથી વિરુદ્ધ વર્તન કરે છે એમ કરીને મારું અપમાન કરે છે અને એમના કર્મ દ્વારા બીજાની હિંસા કરે છે બીજાને ત્રાસ આપે છે એમ કરીને અન્યના આત્મરૂપે રહેલા મારું વળી પાછું ત્યાં મારો મને ત્રાસ આપે છે એટલે प्रद्विष मैं सतत मारो द्वेष करना रहा मारा गुण ने अभ्यस हुए कहा भगवान के मारा गुण ने सहन ना करी सके एवा नहीं सहन करना रहा मारो इमना अनन्य मारो सतत द्वेष करना रहा ये पुनर्जन बीज अमे नक्की थे टूक में आ मलिन वासना है ये केवी बीजा पुनर्जन्म मे जवाबदार है ये आ करें એટલે પુનર્જન્મ બીજ છે એનું વર્ણન થયું પુનર્જન્મ નું વર્ણન આવે છે ભગવાન કહે છે તાનહં દ્વિષતઃ ક્રૂરાં સંસારેષુ નરાધમાં ક્ષિપામ્યજસ્રમશુભાન આસુરીષ્વેવ યોનિષુ। तानहं द्विषतः और द्वेष करना रहा सर्वान सर्मागर प्रतिपक्ष भूतान जे लोको साधु होय सन्माग अनुसरण करना रहा एना विरोधियों छे टूंकमा ए लोको कोई सारा माणस ने सांखी सके ज नहीं कोई साधु माणस होय सत्कर्म नु आचरण करतो होय धर्म नु आचरण करतो होय सत्कर्म करतो ए वस्तु सांखी ना सके એનો તરત દ્વેષ કરે દ્વિષત કોઈ ને કોઈ રીતે એના માર્ગમાં આવે જેમ રાવણ છે પેલા ઋષિ મુનિઓ યજ્ઞ કરે તો અંદર હાડકા નંખાવે એવું કરી કે એ સહન ના કરી શકે આ પ્રકારની વૃત્તિવાળા માણસો કોઈ જગ્યાએ કશું સારું થતું સહન કરી ના શકે ત્યાં જઈને બોમ્બ ધડાકા ફોડી આવે કશું કરી આવે તો ખરે ટૂંકમાં કશું તો કરે છે સારું એનું સહન ના થાય દ્વિષત તાનહં દ્વિષત સાધુ દ્વેષણ બધા સાધુઓના સત્પુરુષોનો દ્વેષ કરનારા સન્માર્ગ પ્રતિપક્ષ ભૂતાન જે સન્માર્ગ ધર્મ છે એના તદ્દન વિરોધી ક્રૂરાન તો અત્યંત ક્રૂર મનુષ્યો કારણ કે જે માણસો સારા હોય એમનો દ્વેષ તમે કેમ કરી શકો કેટલી ક્રૂરતા જોઈએ માણસ ખરાબ કરી દો અને તમે કદાચ એનું ખરાબ કરો તો બરોબર છે બરોબર તો પણ ચાલો પણ સારું કરી રહ્યો હોય એનું ખરાબ કરવા માટે કેટલો બધો દ્વેષ જોઈએ કેટલી ક્રૂરતા જોઈએ ક્રૂરાન સંસારેષુ નરાધમાન સંસારેષુ એવ નરક સંસરણ માર્ગેશુ નરાધમાન મનુષ્યમાં અધમ અધર્મ દોષવત્વા અધર્મનો દોષ ધરાવતા હોવાને કારણે
जे मनुष्य अधम छे नराधम छे क्षिपामि अजस्रम अशुभान अशुभ लोग सतत अशुभ कर्म करना ये लोग ने अजस्त्रम क्षिपामि सतत एक पशे वारंवार इमने हूँ फेंको छू क्या आसुरीशु योनिशु इमने आसुर योनि अत्यारे क्रूर कर्म करना छे माटे क्रूर कर्म करना योनि में धक्केलो छू केवी छे व्याघ्र सिंहादि योनिशु જ્યાં ક્રૂરતા હોય તો જે પ્રકારનું જીવન અહીં જીવ્યા છે એ પ્રકારની યોનિમાં ફેંકું છું એમને ધકેલો છું વાઘથી બને એટલે ટૂંકમાં આવું છું ક્રૂરતા બિચારા પ્રાણીઓ નિર્દોષ હોય છે ને હરણ વગેરે પ્રાણી ચરતા હોય કઈ ના કરતા આવ્યો અકરા હુમલો કરો મારી નાખવા એટલે કેટલી નિષ્ઠુરતા ક્રૂરતા હોય તો જ થાય હોય જો કે એનો સ્વભાવ છે એટલે સિંહ ક્રૂર છે એમ ના કહેવાય કે એને ક્રૂર થવા માટે કોઈ પ્રયત્ન નથી કરતો આ માણસ ક્રૂર છે કારણ કે એ દયાળુ બની શકે છે છતાં પણ નથી બનતો પેલા સિંહને તમે ખોરાક જ દેખાય બીજું કઈ ના દેખાય પછાલો એટલે ભગવાન કહે છે કે આ પુનર્જન્મ કેવો પ્રાપ્ત થાય આ સુરયોનિમાં હું એમને ક્ષિપામી એમને ધકેલું છું એક વાર નહીં અનેક વાર અજસ્રમ અનેક વાર વારંવાર એને કારણે શું થાય છે પછીના શ્લોકમાં કહે છે आसुरीं योनिमापन्नाः मूढा जन्मनि जन्मने माम प्राप्यैव कौन्तेय ततो यान्त्यधमां गतिम् मूढ़ा जन्मनी जन्मनी आसुरी योनि मापन्ना आ मूढ़ अभिवेक मनुष्य एक पशे एक जन्म मा आसुरी योनि परंपरा ने प्राप्त थनारा आसुरी जन्म तमोगुण की प्रधानता से प्रकार योनियों ने वारंवार एक पशे एक प्राप्त थनारा मम अप्राप्य इन टूक में एमन पतन थे करे सतत जेम पेलो दड़ो પગથિયા પર આમ દળતો 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 જાય તે રીતે આ લોકોનું સતત પતન થયા જ કરે માં અપ્રાપ્ય એવ કૌંતે તથો યાંતિ અધમામ ગતિ હે કૌંતે મને પ્રાપ્ત કર્યા વગર એ લોકો અધમ યોનિને પ્રાપ્ત કરે છે મારી પ્રાપ્તિની તો કોઈ આશંકા જ નથી મારી પ્રાપ્તિની વાત જવા દો મારી પ્રાપ્તિના માર્ગને પણ પ્રાપ્ત નથી કરતા કારણ કે એમને એવી સૂઝ કોઈ દિવસ હોતી જ નથી એ લોકો એક પછી અધમ યોનિ પ્રાપ્ત થાય છે આ રીતે મલિન જે વાસના છે કે તમોગુણી વાસના છે એ કેવી રીતે દુઃખનું અને ભવિષ્યના જન્મનું અને સંસારની સતત સંતતિ સંતા સંસાર સતત ચાલુ રહે એ સંસારના પ્રવાહને ચાલુ રાખવા માટે આ મલિન વાસના કારણભૂત છે એ સમજાવ્યું ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय ॐ शान्ति शान्ति शान्तिः शंकरं शंकराचार्यं केशवं बालरायणम् सूत्र भाष्य कृतौ वंदे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्ति भेद विभागिने व्योमवद्व्याप्त दक्षिणामूर्तये नमः ॐ शांति 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 हरिः ॐ श्री गुरुभ्यो नमः हरिः ॐ